રોકાણની ભાષામાં વાત કરીએ તો એમ કહી શકાય કે હાયર ધ રિસ્ક તો હાયર ધ પોસિબિલિટી ઓફ રિટર્ન્સ. ઇક્વિટીમાં રિસ્ક છે પણ હાયર ધ પોસિબિલિટી ઓફ ગેઇનિંગ રિટર્ન પણ છે. દેટ ઇઝ વન પોઈન્ટ. સેકન્ડ, ઇક્વિટી ફંડ્સમાં રોકાણ નોર્મલી લાંબા ગાળા માટે થઈને કરવાનું હોય છે, જેથી કરીને શેરબજારમાં આવતી વોલેટિલિટી, ઉતાર ચઢાવની અસર ઓછી કરી શકાય છે. થર્ડ પોઈન્ટ, ઇક્વિટી ફંડ્સમાં રોકાણ કરીને રોકાણકાર મોંઘવારી સામે પણ અસરકારક રીતે લડી શકે છે, એની શક્યતા વધારે છે. ફોર્થ પોઈન્ટ, આપણી નાણાકીય જરૂરિયાતો જેમ કે બાળકના એજ્યુકેશન, બાળકના લગ્ન, આપણા ઘડપણનું આયોજન, આવી લાંબા ગાળાની જરૂરિયાતો માટે થઈને ઇક્વિટી બેઝડ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એડવાઇઝેબલ છે. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.